આજે જૂનાગઢ તેનો પંચોતેરમો મુક્તિ દિવસ મનાવી રહ્યું છે વર્ષ ઓગણીસસો સુડતાલીસની પંદરમી ઓગસ્ટે જૂનાગઢનું જોડાણ નવાબે પાકિસ્તાન સાથે કરતા જૂનાગઢની મુક્તિ માટેનો એક સંગ્રામ શરૂ થયો હતો ત્યારે નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસના દિવસે જુનાગઢ ફરી એક વખત સ્વતંત્ર ભારતનો હિસ્સો બનતા નવમી નવેમ્બરના દિવસે જૂનાગઢનો મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે બાહુદ્દીન કોલેજના પટાંગણમાં જૂનાગઢની આઝાદી માટે લડત કરેલી આરસી હકુરતના સ્મારકને આજે નવમી નવેમ્બરના દિવસે વિધિવત પૂજન કરીને જૂનાગઢના મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજના દિવસે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મસરૂએ સરકાર સામે પોતાનો વસવસો વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે પાછલા ઘણા વર્ષોથી જૂનાગઢ આરજી હકુમતના કાયમી સ્મારકને લઈને તરસી રહ્યું છે તેમ છતાં હજુ સુધી સરકાર જુનાગઢની મુક્તિ માટે લડેલા લડવૈયાઓનું સ્મારક આપી શકી નથી તેનું આજે જુનાગઢ મુક્તિ દિવસ નિમિત્તે ભારે દુઃખ પણ છે તેમ છતાં આગામી દિવસોમાં સરકાર જુનાગઢની મુક્તિ માટે લડાઈના એકમાત્ર સંગામ તરીકે આગેવાની લેનાર આરજી હકુમતના સૈનિકોને મહત્ત્વ મળે તે માટેનું કોઈ સ્મારક બનાવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી આ આઝાદી આરજી હકુમતનું સ્મારક બની શકે લાઇબ્રેરી બની શકે અને મોટું મેદાન છે જ્યાં દર વર્ષે નવમી નવેમ્બરે ત્યાં ઉજવણી થઈ શકે એવી બધી વ્યવસ્થા થઈ શકે એમ છે આ મારી રજૂઆતને ધ્યાને લઈને સરકારે એક વખત થોડોક પ્રયત્ન કર્યો અને ચીફ એન્જિનિયરે ગુજરાતના ચીફ એન્જિનિયરે જૂનાગઢમાં ટીમ મોકલી માપ સાઇઝ માપ સાઇઝ લેવાના પણ એ પછી પાછું બધું અભ્યારણ્ય પણ ચડી ગયું છે તો મારું સર મારી સરકારને વિનંતી છે કે આ બાબતમાં આળસ ઉંખેરીને અને જેણે જૂનાગઢને મુક્ત કરાવ્યું છે એના પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કરવા માટે આરજી હકુમતનું સ્મારક બનવું જોઈએ એનું મા એનું લાઇબ્રેરી બનવી જોઈએ એનું મ્યુઝિયમ બનવું જોઈએ અને આ રીતે એના એના પ્રત્યેનો અભાવ વ્યક્ત કરવો જોઈએ આ દિશામાં રાજ્ય સરકાર પોતાનો અભિગમ વ્યક્ત કરે અને કાર્યવાહી આગળ વધારે એવી મારી માગણી છે અત્યાર સુધી નથી થયું એની પાછળનું કારણ મને એવું લાગે છે કોઈ મોટી બાબત નથી પરંતુ ઈચ્છાશક્તિનો અભાવ નહીં એવું મને લાગે છે તો હવે ઈચ્છાશક્તિને પ્રબળ બનાવવામાં આવે એવી મારી લાગણી છે